ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ નવ ગુજરાતી વિષયમાં પાઠ ચાર ગોપાળ બાપા નવલકથાનો અંશ છે જે એની વાત કરતા હતા વાર્ડ નંબર અગિયાર ઉપર આપણે અહીંયા સુધી જોયું હતું આગળ જોઈએ શાની વાત ચાલતી હતી તો ગોપાળ બાપા જમીન માગે છે કઈ જમીન તો જ્યાં આગળ ગાયકવાડ સયાજીરાવ આવ્યા છે શિકાર કરવા એ જગ્યા વેચાણમાં માગે છે તો ગોપાળ બાપા કહે છે કે એનું તળ સાચું છે એમ ત્યાં આગળ ઘણો બધો પાક થઈ શકે તેમ છે ત્યારબાદ ગાયકવાડ કહે છે દીપડા રંજાડશે નહીં રંજાડવું એટલે કે હેરાન કરવું અહીંયા પાકને નુકસાન નહીં કરે તો શું કહે છે આ તમારી પડખેના દીપડા ન રંજાડે તોય ઘણું છે તમારી પડખેના એટલે કે અહીં આગળ શાનો અર્થ થાય છે ગાયકવાડ રાજ્યના અમલદારો એમની જોડે જે આવેલા છે અમલદારો હેરાન ન કરે તોય ઘણું છે એમ પાક તો થશે જ મહારાજે ઊંચું જોયું એમની ભમરો ઘડીક ખેંચાઈ ભ્રમર એટલે કે ભ્રમર આંખની જે ભ્રમર છે સામો જવાબ આપનાર આવો કોણ હતો જોયું તો બોલનાર મરક મરક હસી રહ્યો છે એટલે કે આપ તમારી પડખેના દીપડા ન રંજાડ્યા આવું બોલનાર સામે મહારાજ જોવે છે તો શું જોવે છે કે મરક મરક મનમાં હસી રહ્યો છે નૈણમાં ફરિયાદના રોષને બદલે એટલે કે એની આંખોમાં ફરિયાદ જે મર પ્રત્યે હતી એનો ગુસ્સો નહોતો પણ શું હતું સહજ કૌતુક હતું એટલે સહજ આશ્ચર્યક હતું સયાજી રાવની માણસને પારખવાની શક્તિ અચૂક હતી સયાજીરાવ કેવા હતા કે માણસને પારખવાની હનમ શક્તિ સારી એવી હતી એમણે ધરી ધરીને બોલનારને જોયો ધરી ધરીને બોલનારને જોયો ઊંડો શ્વાસ લીધો જાણે મનમાં કંઈક ઉતાર્યું પછી એકાએક કહે એટલે કે ઊંડો શ્વાસ લીધો અને મનમાં કંઈક વિચાર્યું અને એકાએક શું કહે છે તમને આ કોતર આપ્યું એટલે કે જાઓ તમને આ કોતર આપી દીધી તમને આ જગ્યા આપી દીધી હમણાં જ લખી આપું છું બીજી કંઈક મદદ જોઈતી હોય તો એ પણ ખેતી ખાતું આપશે ખેતી ખાતું આપવું એટલે કે ખેતી વિભાગ તમને આપશે પણ એક કામ કરો પેલું મંદિર જો વચ્ચે ડોટ ડોટ કેમ છે એટલે કે બતાવે છે પેલું મંદિર પેલું મંદિર જોયું એમણે કોતરને છેડે મથાળા પર ઊભેલ એક જીર્ણ શિવાલય બતાવ્યું જીર્ણ એટલે કે હાવ જર્જરિત થઈ ગયેલું એક શું બતાવ્યું શિવાલય બતાવ્યો મથાળું એટલે કે ટોચ પરનું બરાબર એમણે ટોચ ઉપરનું એક જીર્ણ શિવાલય બતાવ્યું ગોપાળ બાપા કહે જી એટલે કે જોયું એ હવે સયાજી શું કહે છે એ અપૂજ રહે છે એટલે કે પૂજા વગરનું છે કોઈ એની પૂજા કરતું નથી પેશવા સરકારે બંધાવ્યું છે અને જૂનવાણી શિલ્પનો નમૂનો છે જૂનવાણી એટલે કે જૂની કલા બરાબર જૂનવાણી શિલ્પનો નમૂનો છે એની પૂજાનો બંદોબસ્ત કરો એટલે કે એની પૂજા કરી શકાય એવો બંદોબસ્તની વ્યવસ્થા તમે કરો દખ લગાડતા નહીં મહારાજ દખ એટલે કે ખોટું બરાબર શું કહે છે કે દખ લગાડતા નહીં મહારાજ મારાથી બને તેવું નથી એટલે કે મારાથી આ કામ થશે નહીં કેમ મૂર્તિને નથી માનતા સહેજીરાવ શું કહે છે કે તમે મૂર્તિને નથી માનતા ના રે બાપુ આશ્ચર્ય સાથે જો ના રે બાપુ અમે તો એમ તો અમે અને તમે સૌ મુર્ત્યુ જ છે જો આ વાક્ય બહુ જ સરસ છે એકદમ સમજવા જેવું શું કહે છે આમ તો જોવા જઈએ તો હું અને તમે એટલે કે અમે અને તમે બધા મૂર્તિઓ જ છે મૂર્તિઓ એટલે કે મૂર્તિ જેવા જ છે આ મૂર્તિઓને રહેવાની જગ્યા નથી એટલે કે અમારા જેવાને રહેવાની જગ્યા નથી મળતી ત્યાં વળી પાણાની મૂર્તિઓ પાણાની એટલે કે પાષાણની પથ્થરની મૂર્તિઓ ક્યાં પધરાવવી એની પ્રતિષ્ઠા ક્યાં કરવી શું કહે છે કે આપણે બધા એક મૂર્તિ જેવા જ છે એક મૂર્તિ કેવી પણ સ્થાપિત મૂર્તિ નહીં ચાલુ ચલાવ ચાલતા હોય એવી આપણે મૂર્તિ જેવા જ છે જો આપણે મૂર્તિ જેવા થઈને આપણી માટે જગ્યા નથી તો પછી આ પાષાણની મૂર્તિને પથ્થરની મૂર્તિને ક્યાં પધરાવી હવે જો મહારાજ ઘડીભર કહેનાર સામે એકી ટસે જોઈ રહ્યા પછી કહે વાત તો સાચી છે પણ ત્યાં એ મૂર્તિને નામે આશરો સૌને મળે તેવું કરજો પણ ત્યાંય તહીં થોડોક આશરો મળે કોઈને શરણું મળે એવું કરજો ધર્મશાળા બંધાવીશ શું કહે છે ધર્મશાળા એટલે કે કેવી ધર્મશાળા કોને કહીશું કશું પણ ભાડું લીધા વગર યાત્રીઓ તેમજ જે પ્રવાસીઓ હોય એ ત્યાં ઉતારાનું સ્થાન લઈ શકીએ ત્યાં રહી શકીએ અને શું કહે છે આપણે ધર્મશાળા ભલે આ તુલસી શ્યામ જવા આવવાનો ધોરી માર્ગ છે એટલે કે આ જે તુલસી શ્યામ છે એ જવા આવવાનો મુખ્ય રસ્તો છે શિકારીઓ હજી આવ્યા નહોતા એટલે પછી વાતે વળગ્યા મહારાજને આમાં રસ પડ્યો એમાં જાણ્યું કે આ ખેડૂત તો વણિક છે કોણ છે આ એક વણિક છે વણિયા છે નામ છે ગોપાળદાસ શું નામ છે ગોપાળદાસ બરડાના પેટાળના એક ગામડામાં રહે છે આ સ્થળનું નામ છે પેટાળ એટલે બરડાના અંદરના ભાગમાં એક ગામમાં રહે છે આ બધી જમીનની ખટપટ કરે છે તે તો ભાઈબંધના દીકરા માટે એટલે હજી શિકારીઓ આવ્યા ન એટલે સયાજીરાવને ગાયકવાડ સયાજીરાવ ગાયકવાડ અને ગોપાળ બાપા બંને વાતો કરતા હતા અને ખબર પડી કે ક્યાંના છે શા માટે આ જમીન ખરીદે છે ઝરિયાની એટલે કે આજના ઝારખંડમાં આવેલું એક શહેર ઝારખંડમાં આવેલું એક શહેર ઝરિયાની કોલિયારી કોલિયારી એટલે કોલસાની ખાંડ કોલિયારીનો ભાગીદાર એ ભાઈબંધ ચારેક મહિના પહેલાં જ મરી ગયેલ છે એટલે કે એનો ભાઈબંધ ચારેક મહિના પહેલાં કોલસાની ખાણમાં કામ કરતો હશે અને ભાગીદારીમાં કંઈક થતાં એ મૃત્યુ પામ્યો છે અને જતાં જતાં દૂરથી જ દૂરથી જ એક ચિઠ્ઠીમાં બધી માલ મિલકત અને દીકરાની ભાળવણી એટલે કે સોંપણી ભળ રાખવાની સોંપણી કરવી એને સાચવવા એ કરતા ગયા છે ગોપાળદાસને કોને સોંપતા ગયા છે ગોપાળદાસને સોંપતા ગયા છે બરાબર મિત્રો એટલે અહીંયા શું કહે છે કે આ બધી જ જમીન કોને સોંપતા ગયા છે ગોપાળદાસને સોંપતા ગયા છે એટલે કે બધી માલ મિલકતને દીકરાની ભાળવણી ગોપાળદાસને સોંપતા ગયા છે બરાબર મિત્રો આપણે બીજા ભાગમાં અહીં સુધીની વિડીયો જોઈએ છે અહીંયાથી પેજ નંબર અગિયાર ઉપરના આ પેરેગ્રાફથી આપણો પાઠ જે અહીંયા સુધી રહ્યો છે એ ત્રીજી વિડીયોમાં આપણે જોઈશું થેન્ક યુ